નમસ્કાર, મારું નામ છેલાવડા કલ્યાણી નીતિનભાઈ છે. હું BH M4 ની તાલીમાર્થી છું, રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી. હું આજે સમાવેશક શિક્ષણ અને એકીકૃત શિક્ષણ વચ્ચેનો તફાવત રજૂ કરીશ. સમાવેશક શિક્ષણ. સમાવેશક શિક્ષણમાં અક્ષમતા ધરાવતા બાળકોને મુખ્ય પ્રવાહની નિયમિત શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં અક્ષમતા ધરાવતા બાળકોને તેમના માટેની વિશિષ્ટ શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. સમાવેશક શિક્ષણમાં અક્ષમતા ધરાવતા બાળકોને મુખ્ય પ્રવાહની નિયમિત શાળાઓમાં શિક્ષણ અપાય છે અને અમુક વખતે જ તેમને વિશિષ્ટ શિક્ષણમાં આપવામાં આવે છે. જ્યારે એકીકૃત શિક્ષણમાં અક્ષમતા વગરના બાળકો સાથે અમુક વખતે જ મુખ્ય પ્રવાહની શાળામાં શિક્ષણ આપવામાં આવે છે. સમાવેશક શિક્ષણમાં સમાવેશક શિક્ષણ માટે સંતુલિત અને બહુસ્તરીય અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે, એટલે કે શિક્ષણના સામાન્ય હેતુની સાથે સાથે બાળકોની કક્ષા મુજબના હેતુઓ પણ નિશ્ચિત કરવામાં આવે છે. જ્યારે એકીકૃત શિક્ષણમાં અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકો માટે શિક્ષણના હેતુઓ જુદા જુદા અને વિશિષ્ટ હોય છે, તેથી કોઈ સંતુલિત અભ્યાસક્રમની રચના કરવામાં આવતી નથી. સમાવેશક શિક્ષણમાં તમામ પ્રકારના બાળકોને અનુકૂળ આવે તેવું શાળાનું વાતાવરણ તૈયાર કરવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં અક્ષમતા ધરાવતા બાળકોએ મુખ્ય પ્રવાહની શાળામાં આવીને શિક્ષણ મેળવવા માટે શાળાના વાતાવરણ સાથે અનુકૂલન સાધવું પડે છે. સમાવેશક શિક્ષણ મુખ્ય પ્રવાહની શાળામાં સામાન્ય બાળકો સાથે અક્ષમતા ધરાવતા બાળકોની આંતરક્રિયા સતત થાય છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં મુખ્ય પ્રવાહની શાળામાં સામાન્ય બાળકો સાથે અક્ષમતા ધરાવતા બાળકોની આંતરક્રિયા નહિવત પ્રમાણમાં થાય છે. સમાવેશક શિક્ષણમાં અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકો સહકારી અધ્યયન કરે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકો સ્વતંત્ર રીતે અધ્યયન કરે છે. સમાવેશક શિક્ષણમાં અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકો સક્રિય રીતે મુખ્ય પ્રવાહની શાળામાં સહભાગી અધ્યયન કરે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકો સક્રિય રીતે મુખ્ય પ્રવાહની અને વિશિષ્ટ શાળામાં સ્વતંત્ર રીતે અધ્યયન કરે છે. સમાવેશક શિક્ષણમાં અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકો વચ્ચે જૂથ સંચાલનની પ્રક્રિયા શક્ય બને છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકો વચ્ચે જૂથ સંચાલનની પ્રક્રિયા શક્ય બનતી નથી. સમાવેશક શિક્ષણમાં સામાન્ય બાળકોને અમુક વખતે વિશિષ્ટ તાલીમ આપીને અક્ષમતા ધરાવતા બાળકો સાથે આંતરક્રિયા કરાવવા માટે તૈયાર કરવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં આવી કોઈ તાલીમ સામાન્ય બાળકોને આપવામાં આવતી નથી. સમાવેશક શિક્ષણના મુખ્ય પ્રવાહના શિક્ષકોને સમાવેશક શિક્ષણ માટે વિશિષ્ટ પ્રશિક્ષણ આપવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં મુખ્ય પ્રવાહના શિક્ષકોને સંકલિત શિક્ષણ માટે વિશિષ્ટ પ્રશિક્ષણ આપવાની જરૂર રહેતી નથી. સમાવેશક શિક્ષણમાં મુખ્ય પ્રવાહની શાળામાં વિશિષ્ટ બાળકો માટે વિશિષ્ટ ભૌતિક સગવડો ઊભી કરવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં મુખ્ય પ્રવાહની શાળામાં વિશિષ્ટ બાળકો માટે વિશિષ્ટ ભૌતિક સગવડો ઊભી કરવામાં આવતી નથી. સમાવેશક શિક્ષણમાં મુખ્ય પ્રવાહની શાળાના તમામ શિક્ષકો, તમામ વાલીઓ અને તમામ બાળકો સતત સક્રિય રહીને સમાવેશક શિક્ષણને સફળ બનાવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં વિશિષ્ટ બાળકો અને તેમના વાલીઓ સંકલિત શિક્ષણની સફળતા માટે વધુ સક્રિય રહે છે. સમાવેશક શિક્ષણમાં અક્ષમતા ધરાવતા બાળકોને ઘરની નજીકની મુખ્ય પ્રવાહની નિયમિત શાળામાં સમાવેશક શિક્ષણ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં અક્ષમતા ધરાવતા બાળકો તેમને અનુકૂળ આવે તેવી મુખ્ય પ્રવાહની નિયમિત શાળામાં સંકલિત શિક્ષણ મેળવે છે. સમાવેશક શિક્ષણમાં જાતિ, ધર્મ, ભાષા, શારીરિક કે માનસિક ક્ષમતા અથવા અક્ષમતા, પ્રદેશ, સંસ્કૃતિ જેવા પરિબળોને આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ બાળકોને એક સાથે શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં શારીરિક કે માનસિક વિશિષ્ટ ક્ષમતા કે અક્ષમતાને કારણે વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા બાળકોને સંકલિત શિક્ષણ વ્યવસ્થામાં સાંકળવામાં આવે છે. સમાવેશક શિક્ષણમાં બાળકોના શાળા પ્રવેશ સમયે તેમની અક્ષમતા અંગે માહિતી મેળવીને તેમના માટેની આવશ્યક વિશિષ્ટ સુવિધાઓ મુખ્ય પ્રવાહની શાળા પૂરી પાડવામાં આવે છે. જ્યારે એકીકૃત શિક્ષણમાં સંકલિત શિક્ષણમાં આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી.
સમાવેશક શિક્ષણમાં બાળકો તેમની કક્ષા મુજબના અધ્યયન હેતુઓ સિદ્ધ કરતા સામાન્ય હેતુઓ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં બાળકોએ સામાન્ય અધ્યયન હેતુઓ સિદ્ધ કરવાના હોતા નથી. સમાવેશક શિક્ષણમાં કોઈ પણ પ્રકારની અક્ષમતાને કારણે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને મુખ્ય પ્રવાહની શાળામાં જ અલગથી વિશિષ્ટ માવજત આપવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં કોઈ પણ પ્રકારની અક્ષમતાને કારણે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને મુખ્ય પ્રવાહની શાળામાં અલગથી કોઈ પણ વિશિષ્ટ માવજત આપવામાં આવતી નથી. સમાવેશક શિક્ષણમાં મુખ્ય પ્રવાહની શાળાના સામાન્ય બાળકો વિશિષ્ટ બાળકો સાથે સંસ્કારની ભાવના સાથે વર્તન કરે છે અને તેમને મદદરૂપ બનવાની જવાબદારી સમજે છે તથા પૂર્ણ કરે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં મુખ્ય પ્રવાહની શાળાના સામાન્ય બાળકો વિશિષ્ટ બાળકોની કોઈ પણ પ્રકારની જવાબદારી ઉઠાવતા નથી. સમાવેશક શિક્ષણમાં વિશિષ્ટ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની સંપૂર્ણ તક પૂરી પાડવામાં આવે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં વિશિષ્ટ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની પૂરતી તક મળતી નથી. સમાવેશક શિક્ષણમાં મુખ્ય પ્રવાહના શિક્ષકો સામાન્ય બાળકો અને અક્ષમતા ધરાવતા બાળકોને એક સાથે નિયમિત રીતે અને સતત શિક્ષણ આપે છે, તેથી તેઓ વિશિષ્ટ અધ્યાપન અધ્યયન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જ્યારે એકીકૃત શિક્ષણમાં મુખ્ય પ્રવાહના શિક્ષકોએ સામાન્ય બાળકો અને અક્ષમતા ધરાવતા બાળકોને એક સાથે નિયમિત રીતે અને સતત શિક્ષણ આપવાનું હોતું નથી, તેથી તેઓ રાબેતા મુજબની અધ્યયન અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. અહીંયા તફાવત પૂરો થાય છે. નમસ્કાર, હું છું મિત્તલ ઓલડરા. આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે સમાવેશક શિક્ષણ માટેના સૂચકો વિશે આપણે જાણીશું. નેક્સ્ટ. સમાવેશક શિક્ષણ માટેની સૂચિનો પરિચય. સમાવેશક સૂચિ એ સમાવેશક શિક્ષણના વિકાસ માટેની એક માર્ગદર્શિકા અને સમાવેશક માળખાની સમીક્ષા કરવા માટેનું ઉપકરણ છે, જેની રચના અને પ્રકાશન પહેલી વખત ઇંગ્લેન્ડના મોલ એન્બો અને ટોની બુથ દ્વારા 2000 સાલમાં થયેલ. તે સમાવેશક શૈક્ષણિક માળખામાં અને સમાવેશક શાળાની રચના વિકાસ અને સમીક્ષા માટેનો માર્ગદર્શક સ્ત્રોત છે. હા સર, હા, ઈ મને શરદી છે ને, એટલે એના લીધે થાય. એટલે પેલેથી કરું કે આટલું? હા વાંધો નહીં. ઓકે, હા 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 શરૂ કરું. નમસ્કાર, હું છું ઓડેદરા મિત્તલ. આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક સમાવેશક શિક્ષણ માટેના સૂચકો. નેક્સ્ટ. સમાવેશક શિક્ષણ માટેની સૂચિનો પરિચય. સમાવેશક સૂચિ એ સમાવેશક શિક્ષણના વિકાસ માટેની એક માર્ગદર્શિકા અને સમાવેશક માળખાની સમીક્ષા કરવા માટેનું ઉપકરણ છે, જેની રચના અને પ્રકાશન પહેલી વખત ઇંગ્લેન્ડના મેલ એન્બો અને ટોની બુથ દ્વારા 2000 સાલમાં થયેલ. તે સમાવેશક શૈક્ષણિક માળખા અને સમાવેશક શાળાની રચના વિકાસ અને સમીક્ષા માટેના માર્ગદર્શક સ્ત્રોત છે. તે સમાવેશક શૈક્ષણિક માળખામાં સંસ્થા કક્ષાએ અને આંતર સંસ્થાકીય કક્ષાએ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વયસ્કો, વાલીઓ, સ્થાનિક સમાજના લોકો અને શાળાના સંચાલકોના સમાવેશન અને તેમની વચ્ચેના અપેક્ષિત સંબંધની સ્પષ્ટતા કરે છે. તે ઉપરાંત પ્રવર્તમાન સંબંધની સમીક્ષા કરવામાં પણ તે ઉપયોગી થાય છે. અપેક્ષિત સંબંધ અને સમીક્ષા માટેના માર્ગદર્શક સૂચકોમાં આપવામાં આવ્યા છે.
સમાવેશક શાળાના વર્ગખંડ, સ્ટાફ રૂમ અને રમતના મેદાન પર રચાતા આંતરવૈયક્તિક સંબંધો અને તેની સાથે સંકળાયેલા તમામ પાસાઓની સમીક્ષા કરવામાં અને તેનો મૂલ્ય આધારિત વિકાસ કરવામાં આ સૂચકો મદદરૂપ થાય છે. શિક્ષણ પ્રક્રિયામાં જોડાયેલા તમામ લોકો સક્રિય સહભાગીતા સાથે અને સહકારી ધોરણે શિક્ષણના વ્યાપક હેતુઓ અને અધ્યયન અધ્યાપનના સામાન્ય તથા વિશિષ્ટ હેતુઓ સિદ્ધ કરી શકે તેવો તત્વો સમાવેશક શિક્ષણમાં તૈયાર કરવામાં આવે છે. લોકો આ કાર્યમાં જવાબદારીપૂર્વક અને પરસ્પર પરાવલંબનની ભાવના સાથે સહકારી ધોરણે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે તે માટેના સૂચકો સમાવેશક સૂચિમાં આપવામાં આવ્યા છે. આ સૂચિમાં આપવામાં આવેલા સૂચકોને ધ્યાનમાં રાખીને એક આદર્શ સમાવેશક શાળાની રચના કરી શકાય છે. તે માટે સૂચકોમાં દર્શાવવામાં આવેલ ભૌતિક સુવિધાઓનો વિકાસ શાળામાં કરવો પડે. ઉપરાંત શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો, કર્મચારીઓ, સમાજના લોકો અને અન્ય વ્યક્તિઓ શાળાના વિકાસમાં કેવું અને કેટલું યોગદાન કઈ રીતે આપી શકે તેનો ઉલ્લેખ સૂચકોમાં કરવામાં આવ્યો છે. આ બાબતો ધ્યાનમાં રાખીને શાળાની રચના કરવામાં આવે તો સમાવેશક શાળાના હેતુઓ સિદ્ધ કરવામાં સરળતા રહે છે. કાર્યરત સમાવેશક શાળાની કાર્યપ્રણાલીનું મૂલ્યાંકન કરવા માટે અથવા તો સમીક્ષા કરવા માટે પણ સૂચકોનો ઉપયોગ કરી શકાય છે. સમાવેશક સૂચિની મૂળ આવૃત્તિ ઇંગ્લેન્ડની શાળાઓના સંદર્ભમાં પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધીમાં જુદી જુદી 50 જેટલી ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મૂળ સમાવેશક સૂચિની પણ 3 જેટલી નવી આવૃત્તિઓનો આજ દિન સુધી પ્રકાશિત થઈ ચૂકી છે. શરૂઆતમાં આ સૂચિની રચના શાળેય શિક્ષણ કક્ષાએ સમાવેશનના સંદર્ભમાં કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકના પ્રારંભિક કાળ અને શિશુ સંભાળના સંદર્ભમાં તેની જુદી જુદી આવૃત્તિ 2004માં બહાર પાડવામાં આવી હતી. આ સૂચિની વિશિષ્ટતાઓ અંગે ખ્યાલ મેળવવાથી તેના વિશે વધુ સ્પષ્ટતા મેળવી શકાશે. બીજું, સમાવેશક સંસ્કૃતિ. દરેકને આવકારનો અહેસાસ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ એકબીજાને મદદરૂપ થાય છે. કર્મચારીઓ એકબીજાને સહકાર આપે છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ એકબીજા સાથે સન્માનપૂર્વક વર્તે છે. કર્મચારીઓ અને વાલીઓ અભિભાવકો વચ્ચે સહભાગીદારીતા છે. કર્મચારીઓ અને પ્રબંધકો એક સાથે સારી રીતે કાર્ય કરે છે. તમામ સ્થાનિક સમુદાયોને શાળામાં સાંકળવામાં આવે છે. સમાવેશક નીતિઓ. સ્ટાફની નિમણૂક પક્ષપાત રહિત થાય છે, એટલે કે તેમાં કોઈ પક્ષ, કોઈ જાતિ કે તે સંબંધિત પક્ષપાત રહેતો નથી, એ રીતે સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે. તમામ નવા સ્ટાફને શાળામાં સ્થાયી થવામાં મદદરૂપ કરવામાં આવે છે. શાળા તેના લતા એટલે કે આજુબાજુના વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને શોધીને તેમને પ્રવેશ આપે છે. શાળા તેનું મકાન તમામ લોકો માટે સુલભ બનાવે છે. તમામ નવા વિદ્યાર્થીઓને શાળામાં સ્થાયી થવામાં મદદ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓને મહત્વ મળે તે માટે શાળા અધ્યાપન જૂથ બનાવે છે. સમાવેશક કાર્યપ્રણાલીના વિકાસની રચના માટેના સૂચકો. વિદ્યાર્થીઓ વચ્ચેના તફાવતનો ઉપયોગ અધ્યાપન અને અધ્યયનના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે. કર્મચારીઓની વિશેષજ્ઞતાનો
સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે. કર્મચારીઓ અધ્યયન અને ભાગીદારીતાને સહાયક સ્ત્રોતો વિકસાવે છે. અધ્યાપન એટલે કે પાઠ તમામ વિદ્યાર્થીઓની ભાગીદારીતાને પ્રોત્સાહિત કરે છે. અધ્યાપન વિષય વસ્તુની સમજ પ્રત્યે વિદ્યાર્થીઓ વચ્ચે રહેલ તફાવતની સમજ વિકસાવે છે. અધ્યાપન વિષય વસ્તુના અર્થઘટન અંગે વિદ્યાર્થીઓ વચ્ચે રહેલ તફાવતની સમજ વિકસાવે છે. વિદ્યાર્થીઓને તેમના પોતાના અધ્યયનમાં સક્રિય રીતે સાંકળવામાં આવે છે. વિદ્યાર્થીઓ સહકારી અધ્યયન કરે છે. વિદ્યાર્થીઓની સિદ્ધિમાં મૂલ્યાંકન ફાળો આપે છે. વર્ગખંડ શિસ્ત પારસ્પરિક અમાન્યતા પર આધારિત છે. થેન્ક યુ.